ભરૂચ બાયપાસ રોડ પર સોસાયટીના રહીશોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈ આવેદનપત્ર આપ્યું. બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારો પર થતા અત્યાચાર રોકવા ભારત સરકાર દરમિયાનગીરીની માંગ. તાજેતરમાં બાંગ્લાદેશમાં મોટા પ્રમાણમાં દેખાવો થતા ત્યાંના તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાની સરકાર ઉથલી પડતે ભારે અરાજકતા અને અશાંતિનો માહોલ પેદા થયો. તેને પગલે શેખ હસીના દેશ છોડીને ભારતના શરણે રહેવું પડ્યું. ત્યારબાદ બાંગ્લાદેશમાં દેખાવ કરી રહેલ લોકો દ્વારા વસતા લઘુમતી હિન્દુ સમાજના પરિવારો પર અત્યાચાર કરી તેમજ હિન્દુ ધાર્મિક સ્થાનોને નુકસાન કરવાની ઘટના જોવા મળી. આ બાબતને લઈ ભરૂચના દહેજ બાયપાસ પરની વિવિધ સોસાયટીના રહીશોએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદન આપી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે દરમિયાનગીરી કરી બાંગ્લાદેશના સત્તાધીશોને ત્યાંના હિન્દુ પરિવાર પર થતા અત્યાચાર રોકવા તાકીદ કરાય એવી માંગ કરી. આવેદનમાં જણાવ્યું કે તારીખ 1 ઓગસ્ટથી બાંગ્લાદેશમાં ભયંકર અશાંતતા ફેલાવો દેખાવનારો અને દ્વારા નિર્દોષ હિન્દુ પરિવાર નિશાન બનાવી તેમના પર અત્યાચાર કરવામાં આવે છે. બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતાને પગલે હિન્દુ પરિવારમાં જાનમાલને ભારે નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. ત્યારે ભરૂચના દહેજ બાયપાસ પરની સોસાયટીઓના રહીશો આ ઘટનાને વખોડી કાઢે અને ભારત સરકાર બાંગ્લાદેશના હિન્દુ સમુદાયના રક્ષણ માટે યોગ્ય પગલાં ભરે એવી માંગ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, વિરલ ગોહિલ, ભરૂચ. ચલો સ્ટાર્ટ. તમારું નામ છે? મારું નામ એનડી પટેલ, રહેવાસ આરવ બંગલો, દહેજ બાયપાસ રોડ. આજરોજ 17 ઓગસ્ટના રોજ દહેજ બાયપાસ અને સવન ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેજા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીનો હેતુ માત્ર ને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી સરકાર મધ્યસ્થતા થાય અને ત્યાં રહીશો જેવા હિન્દુઓની જે જાનમાલનું નુકસાન થયેલું છે, મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, એ જગ્યાએ આપણા દેશ દ્વારા મધ્યસ્થી કરી અને એ લોકોની સુરક્ષા નિશ્ચિત થાય એવું મધ્યસ્થી કરવા માટે સરકારને અપીલ કરવા હેતુ કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમે અને બાંગ્લાદેશના જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધ માટે અહીંયા ઘડી અમે જમા થયા છે અને અમારે ભારત સરકાર બાંગ્લાદેશની જે કામચલાઉ સરકાર છે એને અમે વિનંતી કરીએ છીએ કે જે હિન્દુઓનો જાનમાલ, એમનું માન, સ્ત્રીઓનું માન સન્માન એ બધું સુરક્ષિત કરે, જેથી કે આ બધું કંઈ પગલાં લઈ જેનાથી કે આ બધું જે ચાલી રહ્યું છે, જે હિંસા અને અરાજકતા જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહી છે તે બંધ થાય. ધન્યવાદ. શું નામ છે? અલ્પા ગાંધી.